હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હવે સ્ટાર્ટ કરીએ આપણી ચેપ્ટરની લાસ્ટ થિયરી, એટલે કે પરમેનન્ટ મેગ્નેટ એન્ડ ટેમ્પરરી મેગ્નેટ્સ, કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. તો ફર્સ્ટ ઓફ ઓલ, કાયમી ચુંબક એટલે કે પરમેનન્ટ મેગ્નેટ એટલે શું, અને વિદ્યુત ચુંબક એટલે કે ટેમ્પરરી મેગ્નેટ એટલે શું? તો મેગ્નેટના જનરલી બે પ્રકાર હોય છે. કેટલાક એવા પદાર્થો કે જે હંમેશા અથવા લાંબા ગાળા સુધી ચુંબક તરીકે વર્તે, એને આપણે કાયમી ચુંબક તરીકે ઓળખીએ છીએ. અને બીજા કેટલાક પદાર્થો એવા છે કે જેમાંથી જેટલી વાર સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલી વાર, એટલે કે ટેમ્પરરી, ધે એક્ટ એઝ અ મેગ્નેટ, તેઓ ચુંબક તરીકે વર્તે, એટલે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબક. ફોર એક્ઝામ્પલ, સોલેનોઇડ છે, તો સોલેનોઇડ માંથી જેટલી વાર વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલી વાર એ પોતે ચુંબક તરીકે વર્તે, પણ તેઓ પરમેનન્ટ મેગ્નેટ નથી. બરાબર, જેવો તમે અહીંયાથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેશો તો તેઓ ચુંબક તરીકે વર્તવાનું બંધ કરી દે, એટલે ધીસ આર ટેમ્પરરી મેગ્નેટ. પણ તમારી પાસે કોઈ ગજિયો ચુંબક હોય તો ગજિયો ચુંબક જે છે આજે પણ મેગ્નેટ તરીકે વર્તે, કાલે પણ મેગ્નેટ તરીકે વર્તે, લાઇટ હોય કે ન હોય એને બીજો કોઈ ફેર પડતો નથી, ધે આર પરમેનન્ટ મેગ્નેટ, કાયમી ચુંબક. બરાબર, તો કાયમી ચુંબક કોને કહેવાય? કે ઓરડાના તાપમાને લાંબા સમય સુધી જેવો પોતાનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે એમને આપણે કહેશું કાયમી ચુંબકો. બરાબર, વોટ ઇઝ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, વોટ ઇઝ પેરામેગ્નેટિક સબસ્ટન્સ, આ બધાની થિયરી અલગ છે, પણ એ થિયરી આપણે આ વર્ષે સરકારશ્રીએ સિલેબસમાંથી કાઢી નાખી છે. બરાબર, એટલે આપણે આમાં લીધેલી નથી. પણ તમને લોકોને ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક કેમિસ્ટ્રીમાં આવી ગયેલું છે મને ખ્યાલ છે, એટલે હું ફરીથી એક્સપ્લેન કરતો નથી. ઓકે, તો રૂમ ટેમ્પરેચર ઉપર જે સબસ્ટન્સ, જે પદાર્થ જે છે એ પોતાનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે એને કહેવાય કાયમી ચુંબક. એક શબ્દ મહત્વનો છે, ઓરડાના તાપમાને જો એને ગરમ કરશો વધારે પડતું તો પોસિબલ છે કે એ પોતાનો ચુંબકનો ગુણધર્મ ગુમાવે, એટલે અહીંયા શબ્દ એક્ઝામમાં લખવાનું ભૂલાય નહીં, ઓરડાના તાપમાને. બરાબર, હવે આ કાયમી ચુંબક કેવી રીતે બનાવવાનું? ત્રણ મુખ્ય રીત તમે કહી શકો. પહેલી તો એવી છે કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને એને વારંવાર ટીપવામાં આવે. તમારી ટેક્સ્ટબુક ની અંદર એક લુહારનો ફોટો છે કે ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને સતત લોખંડના સળિયાને ટીપવાનું કામ ચાલુ છે, અને એનાથી તમે પરમેનન્ટ મેગ્નેટ બનાવી શકો છો. ધીસ ઇઝ પ્યોર થિયરી, આમાં કાંઈ લોજિક નથી, કાંઈ બહુ ખાસ મગજ લડાવવાનું નથી. બરાબર, સેકન્ડ થિંગ એવી છે કે લોખંડનો કોઈ ટુકડો છે, એના કોઈ એક છેડા ઉપર વારંવાર તમે બાર મેગ્નેટ એટલે કે ગજિયા ચુંબકને એક જ દિશામાં ઘસવાનું ચાલુ રાખો, તો બાર મેગ્નેટની જેવી મેગ્નેટિક મોમેન્ટ છે એવી જ મેગ્નેટિક મોમેન્ટ લોખંડની અંદર જનરેટ થશે. બરાબર, અને કોઈ ફેરોમેગ્નેટિક સળિયો હોય એને તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો. બરાબર, એને સોલેનોઇડમાં રાખી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. માની લો કે આ એક સોલેનોઇડ છે, આની અંદર જે છે હું કોઈ એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખું, ફેરોમેગ્નેટિક પદાર્થ રાખું, અને પછી ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરું તો શું થશે? તો કે એની બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે અને પોતે એક પરમેનન્ટ મેગ્નેટ તરીકે વર્તે. પછી અહીંયાથી વિદ્યુત પ્રવાહ બંધ કરી અને ફેરોમેગ્નેટિક પદાર્થને બહાર કાઢીને તમે જોશો તો એ ચુંબક તરીકે વર્તતું હશે. મતલબ ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ એક વખત જે દિશામાં ગોઠવાઈ ગઈ પછી તમે એમાંથી વિદ્યુત પ્રવાહ લઈ લેશો તો પણ એ એક જ દિશામાં બધી મેગ્નેટિક મોમેન્ટ ગોઠવાયેલી રહેશે. ઓકે, તો આ ત્રણ રીત છે. હવે ફ્રેન્ડ્સ, વારંવાર હું તમને કહું છું કે થિયરીમાં ટાઈમ ઓછો બગાડો, ખાસ કરીને બી ગ્રુપના સ્ટુડન્ટ્સ. બરાબર, તમારે લોકોને થિયરીમાં ઓછો ફોકસ છે, અને એ ગ્રુપના સ્ટુડન્ટ એવું કરે છે કે થિયરી લખવાની છે તમારે, વર્ડ ટુ વર્ડ લખવાની છે, સારી રીતે લખવાની છે, પણ તમે લોકો ટાઈમ બહુ બગાડો છો. એટલે તમે જોજો, માની લો કે તમને એક પ્રશ્ન એવો પૂછાય કે કાયમી ચુંબક એટલે શું તે સમજાવી તેને બનાવટના મુદ્દા ચર્ચો. બરાબર, તો તમારી પાસે છે ને ટેક્સ્ટ બુકમાં જે જાજુ બધું લખાણ છે, આગલા પેજમાં થોડું લખાણ છે, પાછલું અડધું પેજ છે, એમાંથી કામ નામે પોઈન્ટ બનાવેલા છે કાયમી ચુંબક એટલે શું અને બનાવટની આ ત્રણ મેથડ. તો તમારી પાસે આ રીતે બનાવેલું હશે ને તો તમે ક્વિક રિવિઝન કરી શકશો, પછી તમે એ ગ્રુપમાં હોય કે બી ગ્રુપમાં હોય, ડઝન્ટ મેટર. બરાબર, તો સીધે સીધો બે માર્કના પ્રશ્નમાં આ અડધો માર્ક કાયમી ચુંબક એટલે શું અને બનાવટનો દોઢ માર્ક, ખ્યાલ આવે છે?
આ રીતે તમારી પાસે નોટ્સ બનાવેલી હોવી જોઈએ અથવા તમારી ટેક્સ્ટબુકમાં સાઈડમાં આવી રીતે મુદ્દાઓ બનાવેલા હોવા જોઈએ. પછી તમે ટેક્સ્ટબુક જોશો ને એટલે એમાં ફકરો આપેલો છે કે કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્યની પસંદગી. હું તમને વસ્તુ બતાવું આજે મારી ઈચ્છા થઈ, બરાબર. હવે એમાં કેવું લખેલું છે કે ટેક્સ્ટબુક તમે જોશો ને તો કાયમી ચુંબક બનાવવા માટેની જે પદ્ધતિ છે એની એક થિયરી આપેલી છે. હા, એક આખો ફકરો છે કે ભાઈ હિસ્ટેરેસિસ વક્ર પરથી આપણને કાયમી ચુંબક બનાવવા માટે યોગ્ય દ્રવ્ય શોધવામાં અનુકૂળતા થાય. આવા દ્રવ્યને વધુ રિટેન્ટિવિટી હોવી જોઈએ કે જેથી ચુંબક પ્રબળ બને, અને વધુ કોર્સિવિટી હોવી જોઈએ કે જેથી બાહ્ય ચુંબકના ફેરફારો, તાપમાનના ફેરફાર કે નાના યાંત્રિક ભંગાણના કારણે મેગ્નેટાઇઝેશન નાબૂદ ન થાય, અને મોટી પારગમ્યતા પણ હોવી જોઈએ, બરાબર. આટલું બધું લખવાના બેસે આ પસંદગી તો નીચે શું લખ્યું મેં હિસ્ટેરેસિસ વક્ર, એના ઉપરથી બે બાબતો કે વધુ રિટેન્ટિવિટી અને વધુ કોર્સિવિટી, અને પ્લસ એક મુદ્દો કોમન હોવો જોઈએ તો કે ઊંચી પર મેં બી લીધી. સમજાય છે? તો આ રીતે તમે લોકો પોઈન્ટ્સ બનાવીને વાંચશો ને તો તમારે ફટાફટ રિવિઝન થશે, બરાબર. આટલું વાંચતા કઈ વાર ન લાગે. આ જે વાક્ય મેં ત્રણ ચાર વાંચેલા છે એની બદલે હિસ્ટેરેસિસ વક્ર ઉપરથી ઊંચી રિટેન્ટિવિટી, ઊંચી જે છે એ કોર્સિવિટી, સાથે સાથે પરમેબિલિટી પણ ઊંચી. હવે વસ્તુ સાંભળો, આવું લખેલું છે, નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી સ્ટીલ છે એ જાણીતો અનુકૂળ વિકલ્પ છે, કારણ કે નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડી ઓછી છે, પરંતુ તે નરમ લોખંડની ખૂબ નાની કોર્સિવિટીના સરખામણીમાં ખૂબ મોટી કોર્સિવિટી ધરાવે છે. આટલું બધું લખવાના વાંચવા ન બેસાય. સ્ટીલ ની બાજુમાં સ્ટાર કરી દીધો, બરાબર. સ્ટીલ રિટેન્ટિવિટી ઓછી છે, સામે કોર્સિવિટી વધારે છે. નરમ લોખંડ આનાથી ઊંધું, રિટેન્ટિવિટી વધુ, કોર્સિવિટી ઓછી. પસંદગી કોની કરાય? સ્ટીલ ની. તો આમાં ખાલી એક જ વસ્તુ યાદ રખાય કે સ્ટીલ રિટેન્ટિવિટી ઓછી, બાકીનું બધું ઓટોમેટિક આવડે. સ્ટીલ ની રિટેન્ટિવિટી ઓછી તો કોર્સિવિટી વધારે, નરમ લોખંડ આના કરતા ઊંધું, રિટેન્ટિવિટી વધુ તો કોર્સિવિટી ઓછી, બરાબર. આ એક જ વસ્તુ યાદ રખાય, સ્ટીલ ની અંદર રિટેન્ટિવિટી ઓછી હોય. વાક્ય આમ બનાવાય, ઊંચી પરમેબિલિટી, સોરી, કાયમી ચુંબકો બનાવવા માટે નરમ લોખંડની સરખામણીમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે નરમ લોખંડની સાપેક્ષમાં સ્ટીલની રિટેન્ટિવિટી ઓછી છે, પરંતુ તેની કોર્સિવિટી નરમ લોખંડ કરતા વધુ હોવાથી કાયમી ચુંબક બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ થાય છે. આ વાક્ય બની ગયું એકદમ પરફેક્ટ, ફિઝિક્સના પેપરમાં લખાય એવું વાક્ય. તમે લોકો વાક્ય ગોખવામાં પડેલા હો છો, આ યાદ નથી રહેતું, ખોટો થાય છે. એક જ વસ્તુ યાદ રાખવાની, સ્ટીલ રિટેન્ટિવિટી ઓછી, સ્ટીલ રિટેન્ટિવિટી ઓછી, બાકી બધું ઊંધું જ છે. જો આ ઓછી તો આ વધારે, આ ઓછી તો આ વધારે, આ વધારે તો આ ઓછી, સાઈન બધી ઊંધી છે. વાક્ય બનાવતા આવડવું જોઈએ, બરાબર. તો આ રીતે તમે રિવિઝન કરશો તો ફટાફટ રિવિઝન થાય. ચાલો, એ સિવાય બીજી કઈ કઈ વસ્તુ, અલ્નિકોટ તમને ખબર જ છે, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ જે છે એની મિશ્ર ધાતુ, કોબાલ્ટ સ્ટીલ અને ટીકોનલ, આનો ઉપયોગ જે છે એ પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે થાય છે. તો પરમેનન્ટ મેગ્નેટ જે છે એના માટે બે માર્કમાં આવો પ્રશ્ન પૂછી શકે કે કાયમી ચુંબક એટલે શું તે સમજાવી કાયમી ચુંબક કેવી રીતે બનાવી શકાય છે, અથવા એ બે માર્કમાં પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્યોની પસંદગી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે, બરાબર. તો જે હિસ્ટેરેસિસ વક્ર પરથી જેની રિટેન્ટિવિટી વધારે હોય અને જેની કોર્સિવિટી વધારે હોય એવા દ્રવ્ય, તથા જેની પરમેબિલિટી વધારે હોય એવા દ્રવ્ય પસંદ કરવા. સામાન્ય રીતે નરમ લોખંડની સાપેક્ષમાં સ્ટીલની પસંદગી કરવામાં આવે છે, કારણ કે સ્ટીલની રિટેન્ટિવિટી એ નરમ લોખંડ કરતા ઓછી હોવા છતાં તેની કોર્સિવિટી વધુ હોવાથી નરમ લોખંડની સાપેક્ષે સ્ટીલની પસંદગી કરવી હિતાવહ છે. જો આમાં એવું લખેલું છે, બરાબર, તો સ્ટીલ એક જાણીતો અનુકૂળ વિકલ્પ છે, આ એનું કારણ થઈ ગયું, બરાબર. એ સિવાય આ એના એક્ઝામ્પલ, તો પ્રશ્ન ઉપરથી તમને જવાબના મુદ્દાઓ મગજમાં હોવા જોઈએ. ચાલો નેક્સ્ટ, સિમ્પલ છે. નેક્સ્ટ જે છે જે વિદ્યુત ચુંબકો, અથવા જે છે જેને આપણે કહીએ ટેમ્પરરી મેગ્નેટ. તો ટેમ્પરરી મેગ્નેટ એટલે કે એવા પદાર્થો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલી વાર માટે એ લોકો ચુંબક તરીકે વર્તે, એ પછી ચુંબક તરીકે વર્તવાનું બંધ કરે.
તેના માટે સામાન્ય રીતે વિદ્યુત ચુંબક જે છે એ બનાવવું હોય તો સોલેનોઇડ ના ગર્ભની અંદર આપણે શું કરીએ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકવામાં આવે છે. નાઉ વોટ ઇઝ ફેરોમેગ્નેટિક ધેટ યુ હેવ સ્ટડીડ ઇન કેમિસ્ટ્રી. તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની પરમેબિલિટી ઊંચી હોય છે અને રિટેન્ટિવિટી નીચી હોય છે. કે તમે કેમિસ્ટ્રીમાં થિયરીમાં જોઈ ગયા છો અને છતાં બી જોવું હોય તો આપણી આગળ એક થિયરીમાં આપેલું છે. આ બનાવવા માટે સોલેનોઇડની અંદર નરમ લોખંડ છે એ મૂકવામાં આવે છે. સોલેનોઇડના ગર્ભમાં એક નરમ લોખંડ મૂકવામાં આવે છે અને પછી આમાંથી ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આના લીધે સોલેનોઇડનું ચુંબકત્વ જે છે હજારો ગણો વધી જાય છે. બરાબર. અને આ ડીસી કરંટ છે. ઘણી વખત ટ્રાન્સફોર્મર જેવી રચના કે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું એમાં એસી સાયકલ પાસ કરવામાં આવે છે. અત્યારે તમને ટ્રાન્સફોર્મર ખબર નથી એટલે આપણે આમાં બહુ ડિટેલમાં નહીં જઈએ. નેક્સ્ટ ચેપ્ટર ની અંદર હું તમને ટ્રાન્સફોર્મર કરાવીશ ત્યારે આપણે જોશું. બરાબર. એ સિવાય એવી વસ્તુઓ અથવા એવા દ્રવ્યો પસંદ કરવાના કે જેની હિસ્ટેરેસિસ લૂપ પાતળી હોય. હિસ્ટેરેસિસ લૂપ એટલે શું એ જાણવું હોય ને કોઈ પાછી આગળ એક થિયરી તમને આપેલી છે. આવી એક લૂપ છે હિસ્ટેરેસિસ લૂપ. એ પાતળી હોય તો ઉર્જાનો વ્યય ઓછો થાય અને એડી પ્રવાહો ઓછા ઉત્પન્ન થાય. એડી કરંટ શું છે એ પણ નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે. પણ એવું યાદ રાખો કે એડી પ્રવાહો છે એક પ્રકારના ઘૂમરી પ્રવાહો છે. આમ ગોળ ગોળ ફરતા એક પ્રવાહ ઉત્પન્ન થાય એને કહેવાય એડી કરંટ. ગુજરાતીમાં કહેવાય ઘૂમરી પ્રવાહો. આમ ગોળ ગોળ ફરતા. બરાબર. એના લીધે એનર્જી લોસ બહુ થાય આઈ સ્ક્વેર આરટી. એટલે જો તમે એવું દ્રવ્ય પસંદ કરશો કે જેની અંદર હિસ્ટેરેસિસ લૂપ પાતળી હોય તો એનર્જી લોસ ઓછો થાય અને એડી કરંટ પણ નીચે આવે છે. બરાબર. તો આ તમારા ટેમ્પરરી મેગ્નેટ બનાવવા માટેના ઓપ્શન્સ છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ જે છે એ કોલ બેલ ની અંદર થાય, લાઉડસ્પીકર ની અંદર થાય, ટેલિફોન ડાયાફ્રામ માં થાય અને મોટી મોટી જે ક્રેન હોય વજન ઉંચકવા માટેની યાંત્રિક મિકેનિકલ ક્રેન હોય એના માટે થાય. કે પેલા મેગ્નેટિઝમ થી એને આ ઉપાડી સાઈડમાં મૂકી અને વિદ્યુત પ્રવાહ બંધ કરો એટલે એને છોડી દેશે. બરાબર. ઇન શોર્ટ સિમ્પલ છે. બે માર્કમાં તમને આ પૂછવું હોય તો એ પણ પૂછી શકે. તો ડિપેન્ડ્સ. બે માર્ક નો પ્રશ્ન છે કે વિદ્યુત ચુંબકો પર નોંધ લખો તો આ મુદ્દા લખવાના. કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્યની પસંદગીના મુદ્દાઓ પર ચર્ચા કરી તેના ઉદાહરણ આપો. બે માર્ક. કાયમી ચુંબક એટલે શું તેને બનાવી કેવી રીતે બનાવવામાં આવે છે બે માર્ક. તો બે બે માર્કના ત્રણ પ્રશ્ન જે છે આ તમારા થઈ ગયા. બરાબર. અહીંયાથી તમારી પાસે ટોટલ ત્રણ ક્વેશ્ચન આવી ગયા જે તમને બે માર્કમાં પૂછાઈ શકે. ઓલરાઈટ. તો હવેથી બધી થિયરીઓ ચોખવટ નહીં કરું પણ આવી રીતે મુદ્દા જો તમારી પાસે લખેલા હશે તો રિવિઝન ક્વિકલી થાય. આટલું રિવિઝન કરવામાં વધીને 4-5 મિનિટ થાય એટલું ન થાય. એટલે હું જે તમને કહું છું ને કે એક રિવિઝન આજે કરો પછી માની લો કે આજે સપોઝ ટ્યુઝડે હોય તો એક વખત બુધવારનું રિવિઝન કરો, એક વખત શુક્રવારે કરો, એક વખત રવિવારે કરો. તો આવા મુદ્દામાં રિવિઝન કરવામાં વાર નહીં લાગે, કંટાળો નહીં આવે. અને પેલા જો તમે લાંબા લાંબા રિવિઝન કરશો ને થિયરીમાંથી ટેક્સ્ટબુકમાંથી વાંચી વાંચીને તો કંટાળો પણ આવશે અને વાર પણ લાગશે. આ બધા મુખ્ય મુદ્દા આના ઉપરથી વાક્ય બનાવી આપવાના. ઓકે. તો અહીંયા ચેપ્ટર નંબર 5 ની થિયરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જેટલા પણ દાખલાઓ છે જે ગવર્નમેન્ટ દ્વારા રાખવામાં આવેલા છે એ આપણે જોશું. બધા થિયરી બેઝ દાખલાઓ છે એટલે હું સ્ક્રીન રેકોર્ડિંગ થી તમને કરાવીશ એટલે પ્રમાણમાં ઈઝી પડે. અને એપી માંથી જો તમને કરાવી દઈશ એટલે લખાણ એનું કેવું છે એ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. થેન્ક યુ. બાય બાય.